नमस्कार मित्रों, धोरण दस गणित स्वाध्याय 6.3। मित्रों एक आकृति आपेल छे। आकृति में बे त्रिकोण, त्रिकोण ओ डी सी एटले के ऊपरनो त्रिकोण अने त्रिकोण ओ बी ए बने केवा आप्या छे समरूप, अने बे अलग अलग खूणाओना माप आपेला छे, बाकीना खूणाओनी किंमत शोधवानी छे। तो जे वस्तु आपेल छे एनो उपयोग करी अने आपणे ઉપરના ત્રિકોણ માટે અને નીચેના ત્રિકોણ માટે નિયમોનો ઉપયોગ કરીએ। તો મિત્રો આ એક રેખા BC છે અને એમાંથી કિરણ OC નીકળે છે। તો આ બે ખૂણા, ખૂણો આ ખૂણો કયો છે? તો કે BOC વત્તા ખૂણો આ ખૂણો કયો છે? ખૂણો COD બરાબર 180। કારણ લખવું હોય તો રેખિક જોડના ખૂણા છે અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180। તો બી ઓ સી કેટલો આપેલો છે? 125 વત્તા ખૂણો સી ઓ ડી આપણે શોધવાનો છે। તો વત્તા 125 સામે જઈ તો માઇનસ, તો ખૂણો સી ઓ ડી બરાબર 180માંથી 125 બાદી કરીએ એટલે આપણને કેટલા મળે છે? 55। પણ મિત્રો અહીંયા જો આકૃતિમાં આ સી ઓ ડી એને બદલે હું ડી ઓ સી પણ લખી શકું, કારણ કે આપણને રકમમાં શું કીધું? ડી ઓ સી એટલે આપણે રકમ મુજબ લખીએ છીએ, તો આ બંને ખૂણા એક જ કહેવાય એટલે ખૂણો ડી ઓ સી આપણને મળી ગયો। હવે હું ત્રિકોણની વાત કરું છું, તો આ ત્રિકોણમાં ત્રણ ખૂણા, આ એક ખૂણો 70, આ એક મળી ગયો, હવે આ બાકી છે, તો એને શોધવાનો આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ કયા ત્રિકોણ માટે વાત કરીએ છીએ। તો કે ત્રિકોણ સી ઓ ડી માટે વાત કરીએ છીએ। તો હું ટૂંકમાં નામ લખું છું, ખૂણો સી વત્તા ખૂણો ઓ વત્તા ખૂણો ડી બરાબર 180। કારણ તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય, એવું આપણે આગળના ધોરણમાં ભણી ગયા। આકૃતિમાં જોતા જઈએ ખૂણા સીનું માપ, તો ખૂણા સીનું માપ આપેલું નથી, વત્તા ઓ, ઓ એટલે આ જે ખૂણો હતો એ કેટલો આપેલો છે? 55 વત્તા ખૂણો ડી, ખૂણો ડી કેટલો આપેલો છે? 70 બરાબર 180। આપણે કોની કિંમત શોધવાની છે? સીની કિંમત શોધવાની છે। તો ખૂણો સી બરાબર 55 વત્તા 70 કરીએ એટલે 125 બરાબરની સામે મોકલીએ એટલે 180માંથી 125 બાદ કરીએ એટલે આપણને કેટલા મળે છે? 55। હવે મિત્રો ફરીથી અહીંયા જો ખૂણો સી આકૃતિમાં, ખૂણા સીનું પૂરું નામ, તો ખૂણા સીનું પૂરું નામ શું થાય? ઓ સી ડી અથવા તો ડી સી ઓ, રકમમાં કયું કીધું? ડી સી ઓ એટલે આપણે ડી સી ઓ લખીશું। તો ખૂણો ડી સી ઓ બરાબર કેટલો મળે છે? 55। હવે ત્રીજો ખૂણો શોધવાનો છે, તો ત્રીજા ખૂણા માટે આપણને બે સમરૂપ ત્રિકોણ આપેલા છે। જો ત્રિકોણ ઓ ડી સી અને ત્રિકોણ ઓ બી એ આ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણ। તો આ બંને ત્રિકોણ ઉપરથી આપણે લખીએ છીએ, મિત્રો ત્રિકોણ સમરૂપ છે એ તમે નોટમાં લખેલું છે, થોડું યાદ રાખી લેજો, હું ફરીથી અહીંયા લખું છું, ત્રિકોણ ઓ ડી સી સમરૂપ ત્રિકોણ ઓ બી એ। એનો મતલબ શું થાય? તો કે ખૂણા ઓને અનુરૂપ ખૂણો ઓ, ડીને અનુરૂપ ખૂણો બી અને સીને અનુરૂપ ખૂણો એ। હવે આપણે શોધવાનો છે ખૂણો ઓ એ બી એટલે એને ટૂંકમાં કહેવાય એ ખૂણો, તો એને અનુરૂપ કયો ખૂણો થશે? સી ખૂણો થશે। તો અહીંયા હું લખું, તેથી ખૂણા સીને અનુરૂપ કયો ખૂણો થવાનો છે? ખૂણો એ। તો ખૂણા સીનું માપ છે એટલું જ ખૂણા કોનું માપ થશે? એનું માપ। હવે ખૂણા સીને હું પૂરા નામ તરીકે લખું છું, આ સી ખૂણો છે એને પૂરા નામ તરીકે આપણે શું લખ્યું હતું? કે ખૂણો ડી સી ઓ બરાબર ખૂણા એને પૂરા નામ તરીકે શું લખી શકાય? ખૂણો ઓ એ બી, એટલે કે આ બંને ખૂણાના માપ સરખા છે। પરંતુ આ પરિણામમાં જોઈએ આપણે
खूणा सी नू माप केटलू आपेलू छे 55, परंतु खूणो डी सी ओ बराबर केटलो आपेलो छे 55, तेथी खूणो ओ ए बी बराबर केटला थाशे 55, एटले के आपणने त्रणे त्रण त्रिकोणना खूणा जे शोधवाना कीधा हता ए मळी जाय छे। मित्रों दाखलानी अंदर कोई पद में समझ न पड़ी हो तो कॉमेंट बॉक्स अंदर जरूर थी जणावजो। थैंक यू।